बनासकांठा जिल्लामां मोडी रात्रे आवेला वावाझोडाथी केटलाक विस्तारोमां असर थई हती, जेमां सौथी वधु बाजरीना पाकने नुकसान थयुं छे। भारे पवन अने वरसादना कारणे अनेक जग्याए बाजरीनो उभो पाक पड़ी गयो हतो। खास करीने डीसा, पालनपुर अने अमीरगढ़ तालुकाना केटलाक विस्तारोमां पवनना कारणे बाजरीनो तैयार थयेलो पाक ढळी पड्यो हतो। बनासकांठा जिल्लामां उनाळामां सौथी वधु बाजरीनुं वावेतर थाय छे અને ભારે પવન અને વરસાદના કારણે બાજરીનું વાવેતર કરેલા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। છેલ્લા એક વર્ષથી કોરોના મહામારીના કારણે ખેડૂતોને અનેક ગણું નુકસાન થયું હતું। આ વર્ષે બિયારણ અને ખાતરના ભાવ પણ ડબલ થઈ ગયા છે। તેવામાં મોંઘાદાટ બિયારણ અને ખાતર લાવીને ખેડૂતોએ દિવસ રાત મજૂરી કરી બાજરીનો પાક તૈયાર કર્યો હતો, પરંતુ હવે ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો વાવાઝોડાના કારણે છીનવાઈ જતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે। કાલે રાત્રે વાવાઝોડાના કારણે અમારા બાજરીમાં પણ મોટા પાયે નુકસાન છે, ટેટી તડબૂચમાં પણ મોટા પાયે નુકસાન છે, અને કોઈ ધોરણના છેડ છે એ પણ પતરામાં નુકસાન છે। તો હવે રાતની વાતને લાઇટ પણ નથી અને પાણી પણ નથી, હવે લાઇટ વગર પાણી કેવી રીતનું વધ કેવી રીતના ભરવા? તો હવે ઢોરા પણ તરસમાં રહેશે, અને કોઈ સરકાર કોઈ સહાયતા આપે અને લાઇટનું પણ બંદોબસ્ત તરત કરે જલ્દી, તો જ પેલો ફાયદો થાય ને, કે બાકી બાજરીમાં તો નુકસાન જ છે મોટા પાયે। અને 10 દિવસનો પાક ઉપર બાજરી હતી, તો બાજરી રમણ ભમણ થઈ ગયેલી છે હાલ, કોઈ પણ બાજરીમાં કોઈ એક દોણો પણ મળે એમ નથી હાલમાં। હવે 70% તો બાજરીમાં નુકસાન જ છે, હવે ખાતરના ભાવ પણ વધી ગયા છે, તો હવે સવાલ કરવા જાય તો પણ દેશદ્રોહીનો આરોપ લાગે છે। હવે સરકાર હોભળતી નથી તો કરવાનું શું? અમારે શું કરવાનું? હવે કોઈ પ્રશ્ન જ નથી અમારા ભાઈ, હવે બીજું કોઈ શું કરવાના? કોઈ પ્રશ્ન તો ઘણા, પણ સરકાર હોભળતી નથી એના માટે કોઈ પ્રશ્ન નથી। હવે સરકાર કોઈ પગલાં લેવાના તો જ ખેડૂત બચશે, ને કે બાકી ખેડૂત નહીં બચી શકે। રાતે ગઈકાલે દિવસનો અને રાતે વાવાઝોડાનો બનાસકાંઠામાં ભયંકર ખેડૂતોને નુકસાન થયું છે, અને સરકારને ખબર છે કે વાવાઝોડો ચક્રવર્તી આવ્યો હતો, અને એના કારણથી મારે વધારે સરકારને કોઈ કહેવાનું નથી, પણ સરકારને એટલી રજૂઆત કરવાની છે કે તમે જ્યારે ગુજરાત સરકાર ખેડૂતોની જો વાવા કરતા હો અને ખેડૂતોને સાથે હો, તો પછી ખેડૂતોની વાત કેમ સાંભળતા નથી તમે? એમ તો તમે કહો છો કે ખેડૂતના કોઈ પ્રશ્નો નથી, તો ખેડૂતોના પ્રશ્નો અમે આલે આલે ને કેટલી વખત રજૂઆતો કરી છે, પણ ખેડૂતોના પ્રશ્નો તમે ક્યાં સાંભળ્યા છે? બાજરીમાં ઓછામાં ઓછું 70% નુકસાન છે, બાજરી પડી ગઈ છે, એમાં કોઈ દોડો કોઈ હા ઝેણો દોડો થવાનો છે? કોઈ જનતા તો શું ખાય, પણ ચકલા ખાય જેવી બાજરી પાકવાની નથી, એવો નુકસાન છે। ઠીક છે, અમુક 30% બાજરી જેવી સારી થશે, પણ 70% બાજરીનો નુકસાન છે। મારે વિનંતી છે કે સરકારને કે આ સાલ બાજરીના જે ટેકાનો ભાવ વધે અને તાત્કાલિક જે ખરીદવારી કરે એ અમારી વિનંતી છે। બનાસકાંઠા જિલ્લામાં ઉનાળામાં સૌથી વધુ બાજરીનું વાવેતર થાય છે, અને આ વર્ષે ઉનાળામાં 1.66 લાખ હેક્ટરમાં બાજરીનું વાવેતર થયું હતું, જેમાં સૌથી વધુ વાવેતર ડીસા અને અમીરગઢ પંથકમાં થાય છે। ત્યારે વાવાઝોડાના કારણે બાજરીના પાક ધરાશાયી થઈ જતાં ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે હવે સરકાર અસરગ્રસ્ત ખેડૂતોને સહાય કરે તેવી ખેડૂતોની માંગ છે।